नमस्ते विद्यार्थी मित्रों, लैक्चर नंबर 70 में आपणे आगर अरुण कृष्णमूर्ति अने एना जे एनजीओ जे छे ए एनजीओ कई रीते कार्य करे छे ए कार्य तरफ आज आगर वधीए। ओके, चलो तो हवे छेल्ले आपणे प्रश्नोनी चर्चा करी हती के अरुण कृष्णमूर्ति अने तेनी जे एनजीओ जेने आपणे ईएफआई तरीके ओळखीए छे, तो आ ईएफआई नामनी संस्था जे छे आ संस्था द्वारा कया कया कार्यो करवामां आवे छे अने छेल्ले लोकोनी सलामतीना कया कया साधनोनो उपयोग करवामां आवे छे एनी आपणे चर्चा करी हती, अने खास करीने केटला महीना सुधी टीवा कार्ये शुं करे छे पूर्ण करी शके छे एवी चर्चाओ आपणे जोई गया हता। हवे बाळको, आगळ आपणे चर्चा करीए छे के હવે તેઓ આ ક્ષેત્રમાં ધીમે ધીમે કઈ રીતે આગળ વધે છે એના આગળના પ્રશ્નો જે છે એ રિપોર્ટર દ્વારા ચર્ચા કરવામાં આવે છે। ઓકે, ચલો, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તો પ્રોટેક્ટિવ એટલે શું કહેવાય છે બાળકો? રક્ષણાત્મક, સુરક્ષિત। ગિયર, અહીંયા ગિયર એટલે કોઈ ગાડીના ગિયરની વાત કરતા નથી, અહીંયા ગિયરનો ભાવાર્થ થાય છે સાધનો, જે ટૂલ્સનો સિમિલર મિનિંગ છે। તો તમે કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તો ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, ત્યાર પછી બ્રીફલી એટલે અહીંયા વિસ્તૃતમાં, તો તમે જે સાફ સફાઈ કરો છો તો તેની તમે વિસ્તૃતમાં તેની માહિતી આપશો? તો જવાબ અરુણ આપે છે, વી વીયર નોઝ માસ્ક, નોઝ માસ્ક જેને આપણે કહીએ છીએ નાક અને મોઢું બંધ થઈ જાય, જેને અત્યારે હાલ જે આપણે પહેરીએ છીએ હાલની પરિસ્થિતિમાં, તો એ માસ્કની વાત કરવામાં આવી છે, તો એ નોઝ માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે। સેનેટરી ગ્લોવ્સ, બધાએ સેનેટરી બધા શબ્દ સાંભળી દીધો છે, બરાબર ને? સેનેટાઇઝ કરવું, બરાબર, તો એના માટે સેનેટરી ગ્લવ્સ, ગ્લવ્સ એટલે આપણે અત્યારે જોતા હશે કે કોઈપણ દુકાનોમાં જઈએ એટલે એ મેડિકલી દુકાનોની અંદર ખાસ પ્રકારના ગ્લવ્સ જે છે એ વેચાણ થતા હોય છે, તો સેનેટરી ગ્લવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વી કેન કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ। તો હવે ડમ્પ એટલે શું થાય છે? કચરો, અહીંયા ડમ્પ એટલે ઢગલો બી તરીકે કહીએ છીએ, કચરાનો ઢગ। તો અમે શું કરીએ છીએ કે પહેલાં તો નોઝ માસ્ક અને સેનેટરી ગ્લવ્સ પહેરીએ છીએ, ત્યાર પછી રેક્સ એન્ડ સ્પેડ્સ, અગાઉ બી વર્ડ આવી ગયા છે, રેક્સ એટલે જેને આપણે કહીએ છીએ દાટી અને સ્પેડ્સ એટલે જેને કહીએ છીએ પાવડો, તો એનો ઉપયોગ કરીએ છીએ અને પછી ઇન ટુ કલેક્શન બકેટ્સ, કલેક્શન એટલે ભેગું કરવું, બકેટ્સ એટલે શું કહેવાય? ડોલ, વીચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક। તો પહેલાં તો અમે શું કરીએ છીએ, આ દાટી અને પાવડાનો ઉપયોગ કરીએ છીએ અને દાટી અને પાવડાનો ઉપયોગ કરીને ત્યારબાદ અમે એક વારાફરતી અલગ અલગ ડોલોનો ઉપયોગ કરીએ છીએ, અને એ ડોલનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? એને કચરાને પહેલાં એકઠો કરવામાં આવે છે અને એકઠો થયેલો જે કચરો છે એ કચરાને સામાં ફેંકવામાં આવે છે, એ લોકો ટ્રક મંગાવે છે અને એ ટ્રકની અંદર તેને મોકલાવે છે। ઓકે, આગળ વધીએ, વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેમ ટુ ડેઝિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્રૂપ ડેટ હાર્મફુલ। પહેલાં આપણે બધાનો અર્થ સમજી લઈએ, ઓકે? ચલો, તો અર્થ મૂવર્સ એટલે શું કહેવામાં આવે છે? અર્થ મૂવર્સ એટલે બધાએ જેસીબી મશીન બધાએ સાંભળ્યું જ હશે, યલો કલરનું બધાએ, તો એ જેસીબી જે મશીન છે એ મશીનનો ઉપયોગ કરીને કેમ આપણે જોયું હશે કે જમીન જે છે એને કઈ રીતે જમીન દોસ્ત જેને આપણે કહેવામાં આવે કે ભાઈ જમીન કેવી રીતે ખોડવામાં આવે છે, કારણ કે માણસો જ્યારે કામ કરે છે તો એને ઘણો બધો સમય લાગે છે, પરંતુ એ જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવે તો એ ઝડપથી કામ થઈ જાય છે। તો અર્થ મૂવર્સ, અર્થ મૂવર્સ એટલે અહીંયા કરી
જમીનના ભાવાર્થમાં છે મૂવર્સ એટલે કાઢવું, ઓકે, એટલે આ ટાઈપ આ ટાઈપનો કચરો. ત્યાર પછી પોકલેટ ટુ ડેસેલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વેટ્સ. અહીંયા અહીંયા ગાડે તમને કીધું છે કે વીટ્સ, વીટ્સ એટલે શું કહેવાય છે, ઝાડવા, જે યુઝલેસ હોય છે, જેનો ઉપયોગ થતો નથી. ત્યાર પછી છે શ્રુપ. બધાએ વિજ્ઞાનની અંદર શબ્દ સાંભળ્યો છે શ્રુપ, ગુજરાતીમાં આપણે વિજ્ઞાનમાં શબ્દ સાંભળ્યો છે શ્રુપ, જેને આપણે છોડ, વૃક્ષ, શ્રુપ આવા શબ્દો સાંભળીએ છીએ. શ્રુપ નોર્મલી રીતે આપણે બધાને ખ્યાલ જ છે કે ભાઈ વૃક્ષ અને છોડથી મીડિયમ પ્રકારના હોય છે. તો આવા જે શ્રુપ હોય છે ખાસ કરીને કેટલીક વખત પાણીની અંદર પણ ઉગેલા હોય છે, ઓકે, જે બિનજરૂરી હોય છે. ત્યાર પછી ડમ્બની વાત કરીએ છીએ, તો દંભ એટલે કચરાને ગમે તેમ જગ્યા ઉપર ફેંકવામાં આવે છે, એટલે આપણે દંભની વાત કરવામાં આવી છે. ત્યાર પછી તમને કાદવ કિચડ જેને કહીએ છીએ, ડેસિલ્ટ એટલે, ડેસિલ્ટ એટલે કાદવ કિચડ. તો સરોવરની અંદર કાદવ કિચડ જે હોય છે, તો એ કાદવ કિચડને દૂર કરવા માટે પણ આવા પોકલેમ જેવા મશીનનું નામ છે, આવા ભારે જે નુકસાનકારક અને જે શ્રુપ જેવી વનસ્પતિ હોય છે એ વનસ્પતિને દૂર કરવા માટે પોકલેમ અને આ અર્થ મૂવર્સ જેવા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ફરી પાછળનું ગુજરાતી વાત કરી લઉં છું. તો અમે તમે કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો અને તમારી જે પ્રક્રિયા છે એને થોડી જણાવો. તો એવું કહે છે કે અમે નાક પર પહેરવાના માસ્ક, જેને નોઝમાં કહીએ છીએ, સેનેટરીસ ગ્લવ્સ, યલો અને ઓરેન્જ કલરના અને વ્હાઇટ કલરના પણ આ ગ્લવ્સ આવે છે. ત્યાર પછી અમે દાટી અને પાવડાનો ઉપયોગ કરીએ છીએ અને પછી કચરાને શું કરીએ છીએ, એકઠો કરીએ છીએ, અને એ એકઠો ડોલ જેને આપણે કહીએ છીએ બકેટ, તો એની મદદથી બધો કચરો ભેગો કરીએ છીએ. અને ત્યારબાદ એક કચરાની ટ્રક આવે છે અને લેવા માટે, જેમ આપણે ત્યાં ઘરે જેમ ટ્રકો આવે છે તેવી રીતે શું થાય છે, ત્યાં પણ ટ્રક આવે છે. તો એ કચરો તેને લઈ જાય છે અને કદાચ ભારે આવા કેટલાક જે કચરો છે જે સરોવર તળાવની અંદર હોય, તો એના માટે ડેસિલ્ટ જે એટલે કે કાદવ કિચડ હોય છે, જે અંદર સ્વરૂપના બધી વસ્તુ ઉગી હોય છે, તો એને દૂર કરવા માટે પણ આવા પોકલેમ અને અર્થ મૂવર્સ જેવા જેસીબી જેવા મશીનો જે છે, જે નુકસાનકારક સ્વરૂપને પાણીમાંથી બહાર કાઢે છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આજના. What in your opinion can children and young adult do to environment? એટલે કે બાળકો અને એડલ્ટ એટલે કે તરુણો જે છે તે પર્યાવરણ માટે શું કરી શકે, એના માટે તમારો શું આપો, અભિપ્રાય આપો. તો વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ધ પ્રોટેક્ટિવ ધ એન્વાયરમેન્ટ, એટલે આપણા બધાએ પર્યાવરણમાં બચાવવા માટે નાનામાં નાની શરૂઆત શું કરવી પડે કે જેનાથી આપણા પર્યાવરણનું રક્ષણ થઈ શકે. તો એવું બાળકોને પણ અને તરુણોને પણ બંને જણને કીધું છે. તો આપણે શું એવું કરવું જોઈએ કે જેનાથી પર્યાવરણને શું થઈ જાય છે, રક્ષણ મળે છે. ઓકે, ચલો, તો પહેલાં તો આપણે શું કહીએ છીએ, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. ફરી પાછું ગાર્બેજનો સિમિલર છે ટ્રેશ, ટ્રેશ એટલે કચરો. તો પહેલાં તો થ્રોવિંગ એટલે નાખવું જેને કહીએ છીએ, તો આપણે પહેલાં તો આપણે બધાને એક જ કામ હોવું જોઈએ કે આપણે ઘરની બહાર જે કચરો ફેંકીએ છીએ કચરાને નાખવાનો બંધ કરી દેવું જોઈએ. અત્યારે ડોર ટુ ડોર સેવા પૂરી પાડી શકે એવી એસએમસીની ગાડીઓ પણ ચાલે છે. ઓકે, એટલે ઘણા લોકો આની અંદર હવે સહમત થતા હશે. નેક્સ્ટ બીજું શું કરવાનું, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ. અમાઉન્ટ ઓફ ટ્રેસ એટલે શું કહેવાય, કચરાનો જથ્થો. રિડ્યુસ, રિડ્યુસ એટલે શું કરવાનું, ઓછો કરવો. વી જનરેટ, વી જનરેટ એટલે ઉત્પન્ન થતો. આપણે આપણા ઘરમાંથી જે કચરો ઉત્પન્ન થાય છે અથવા તો જે પ્રોડ્યુસ થાય છે, તો એ કચરાનો ઢગને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્ટ્રો, સ્ટ્રો એટલે જેને શું કહીએ છીએ આપણે, નાળિયેર પાણી તળોફા જેને આપણે કહીએ છીએ, બરાબર. તો એની અંદર આપણે સ્ટ્રો, કોલ્ડ ડ્રિંકમાં જે સ્ટ્રોનો ઉપયોગ થાય છે, ટીસ્યુ વ્હાઇટ કલરનું મોસ્ટ ઓફલી બધાએ જોયું જ છે. ઓકે, જે બિનઉપયોગીમાંથી ઉપયોગમાં બનાવતો આવેલું વસ્તુ જેને ટીસ્યુ તરીકે ઉપયોગ થાય છે. વ્રેપર્સ, વ્રેપર્સ એટલે કોઈ બી તમે વેફર ખાઓ, ચોકલેટ ખાઓ, એની ઉપરનું જે પડ છે એને વ્રેપર્સ કહેવાય છે. ત્યાર પછી બેટરીઝ, ત્યાર પછી ફાસ્ટફૂડ જંક, ફાસ્ટફૂડ જંક એટલે ચીઝ, પીઝા આ બધી વસ્તુઓ. ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક
એન્ડ ધે કમ અપ ફ્રોમ ધ હોમ. ઘરેથી આ બધી વસ્તુઓ જે આપણે આવતી વસ્તુઓ જે તળાવ સરોવરની અંદર આપણે ફેંકીએ છીએ, તો આ બધી વસ્તુઓ સ્ત્રો, ટિશ્યુ, રેપર, બેટરી, ફાસ્ટફૂડ જંક જે છે, એઠવાડ જે છે, એને આપણે શું કરવું, સરોવરમાં નાખવાનો બંધ કરવો જોઈએ. ઓકે, પહેલાં તો ચલો બાળકો. ત્યારબાદ બે કાર્ય કરવાના. પહેલું કાર્ય શું કે આપણા ઘરમાંથી જે કચરો છે એ કચરો શક્ય એટલો ઓછો થાય તેવો આપણે ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે ઉપરાંત ટિશ્યુ, સ્ટ્રો, વેપર, બેટરી, ફાસ્ટફૂડ જંક આ બધી વસ્તુઓ જે છે એને આપણે શું કરવું જોઈએ, આ તળાવ કે સરોવરની અંદર ફેંકવું જોઈએ નહીં. ઓકે, ચલો. ત્યાર પછી ધે ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. જો આપણે આપણા ઘરમાંથી જે નીકળતા જે કચરો છે એના જે જથ્થામાં શું કરશું, ઘટાડો કરીશું. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. અને જો આપણે કચરો જે છે આ કચરો સલામતીથી શું કરશું, આપણે એનો યોગ્ય રીતે નિકાલ કરીશું, તો આપણે એ આપણા માટે ગ્રેટ ડીલ એટલે શું કહેવાય, એક મોટું કામ કહેવાશે. ઓકે, અથવા મોટી સફળતા પણ કહેવાશે. એવરી સ્ટુડન્ટ્સ ટુ વેલકમ ટુ વોલેન્ટિયર. વોલેન્ટિયર એટલે શું કહેવાય છે બાળકો, સ્વયંસેવકો. બધાને ખ્યાલ જ છે, પૈસા વિના લેવામાં, પૈસા વગર કે કોઈ બી આર્થિક પ્રવૃત્તિ કરે છે અને એના બદલામાં કોઈ પૈસાની આવકની કોઈ જેનું કોઈ એનો મૂલ્ય નફા કમાવાનો ન હોય, આ બધા જે વ્યક્તિઓ જે છે એ વોલેન્ટિયર તરીકે ઓળખાય છે, ટૂંકમાં સામાજિક સેવકો. તો વેલકમ ટુ વોલેન્ટરી વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. તો દરેક વિદ્યાર્થીઓને આપણા પર્યાવરણને મદદરૂપ થવા માટે અમે એ સ્વયંસેવકોને શું કરીએ છીએ, આવકાર આપીએ છીએ. ઓકે, ચલો ફરી પાછા પેરેગ્રાફનું ગુજરાતી તરફ ધ્યાન આપીએ કે આપણે આપણો જે ઘર કચરો છે એ ઘરની બહાર પહેલાં તો ફેંકવાનો બંધ કરી દેવું જોઈએ. બીજું કે આપણા ઘરમાંથી નીકળતો જે કચરો છે એના જથ્ઠામાં ઘટાડો કરવો જોઈએ. સ્ટ્રો, ટિશ્યુ, વેપર, બેટરી, ફાસ્ટફૂડ જંક એટલે ફાસ્ટફૂડનો એઠવાડ, આ બધી વસ્તુઓ જે આપણા ઘરોમાંથી આવે છે એ બધી વસ્તુઓને આપણે સરોવરમાં ફેંકવાનો બંધ કરવો જોઈએ. ત્યારબાદ જો આપણે આ કચરાના જથ્ઠામાં જો ઘટાડો કરીશું અને આ કચરાને આપણે યોગ્ય રીતે નિકાલ કરીશું, તો આપણા માટે એ ખૂબ જ મહત્ત્વની વાત રહેશે. દરેક વિદ્યાર્થીઓને પર્યાવરણને મદદરૂપ થવા માટે શું કરીએ છીએ, અમે આવકાર આપીએ છીએ. ઓકે, ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન રિપોર્ટર અરુણને પૂછે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. ડિવોટનું આખું નામ છે ડિવોશન. ડિવોશનના બે અર્થ થાય છે, આપવું અથવા અર્પણ કરવું. ઇન સે અ વીક ફોર અ એન એન્વાયરમેન્ટલ કોર્સ. તો પર્યાવરણ માટે વિદ્યાર્થીઓએ કે બાળકોએ, સ્કૂલે જતા જે બાળકો છે એ અઠવાડિયામાં કેટલો સમય આપવાની જરૂર છે, તો એવું કહે છે 4 hours અ વીકેન્ડ. વીકેન્ડ એટલે નોર્મલી રીતે આપણે શું કહીએ છીએ, સેટરડે સન્ડે હોય તેને આપણે વીકેન્ડ કરીએ છીએ. વીકેન્ડ એટલે શનિ રવિ. ઓકે, તો ભારતની અંદર તો પહેલાં મોટાભાગની શાળાઓની અંદર સેટરડે વીકેન્ડ હતું, એટલે કે હાફ ડે સ્કૂલ હતી, પરંતુ અત્યારે કેટલી શાળાઓની અંદર વીકેન્ડનો લગભગ નિયમ નીકળી ગયો છે, છતાં અમુક ગ્રાન્ટેડ શાળાઓમાં આ નિયમ છે. ઓકે, એટલે આપણે વીકેન્ડનો ખાલી એક સામાન્ય અર્થ કીધો છે. જેમ બેંકોની અંદર વીકેન્ડ આવે, તો પહેલાં કેવું હતું કે સેટરડે બી બેંકો કેવી હતી, શરૂ હતી, પરંતુ હવે મહિનાની અંદર ટોટલ 4 રજા ફિક્સ જ બેંક ક્ષેત્રને જાહેર કરવામાં આવી છે. વીકેન્ડ એટલે ટૂંકમાં સેટરડે અને સન્ડે રજા હોય તેને વીકેન્ડ કહેવામાં આવે છે. ઓકે, ડેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. એટલે બાળકોએ શું કરવાનું છે કે અઠવાડિયામાં 4 કલાક આપવાના છે, 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. ઓકે, ધી સ્મોલ બિગન ઇઝ મોર દેન ઇનફ ટુ એન્સ્યોર લાર્જ પાર્ટિસિપેશન લેટર. પાર્ટિસિપેશન એટલે ભાગીદાર અથવા સહભાગી કહીએ છીએ. ઓકે, તો ઇનફ એટલે શું કહેવાય, પૂરતું. તો આ નાની જે શરૂઆત છે એ આ મોટા સહભાગી થવા પાછળ માત્ર પૂરતી છે.
ઓકે, એટલે વિદ્યાર્થીઓએ માત્ર 4 કલાક બી સમય આપે તો 4 કલાકનો સમય પણ આ ક્ષેત્ર માટે કે આ જે ક્લિનિંગનો જે પ્રોગ્રામ છે તો એના માટે એ મર્યાદિત સમય છે. ચાલો હવે છેલ્લો આજનો સવાલ તરફ ચર્ચા શરૂ કરીએ. છેલ્લો સવાલ શું કહે છે, અરુણને રિપોર્ટર દ્વારા પૂછવામાં આવે છે, હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે જેને આપણે કહીએ છીએ એક પ્રકારનું સંગઠન, ઓકે, અથવા મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ અને સ્કૂલમાં એટલે કે જે સ્કૂલે જનારા વિદ્યાર્થીઓ છે અને આ સંસ્થા કે આ મંદિરમાં કેવી રીતે જોડાઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તો તમે આ ક્ષેત્રના કોઈ કાર્ય માટે કે કાર્યક્રમ માટે તેની ઓળખ આપો છો? યસ, વી ઓફર ફિલોસિફ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. ફિલોસિફ એટલે અહીંયા ફિલો એટલે એમ તો મિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, ફેલો, ઓકે, પણ અહીંયા ઘરે ફેલોશિપ શબ્દ છે. સિપ શબ્દ જેટલા સાથે જોડાય, જેમ કે પાર્ટી, પાર્ટનરશિપ, ફિલોસિફ, બરાબર, એટલે સંગઠન એક પ્રકારનું કહેવાય, ભાગીદારી. તો અમે ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો, અમે વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ એટલે જે વિદ્યાર્થીઓને રસ છે, તો આ વિદ્યાર્થીઓને અમે સહભાગી થવા માટેનો પણ પ્રસ્તાવ મૂકીએ છીએ. અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ લવર્સ. યંગ એનિમલ્સ લવર્સ એટલે શું કહેવાય, વન્યજીવ ચાહક, અથવા જેને બીજું ટૂંકમાં અર્થ કહીએ તો વન્ય પ્રેમી. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે વન્યજીવ છબી પાડનાર અથવા વન્યજીવ ફોટોગ્રાફર. અલગ અલગ પ્રકારના ફોટોગ્રાફર હોય છે, પરંતુ કેટલા ફોટોગ્રાફર હોય છે, ઓન્લી 4 જંગલોમાં જાય છે અને આવા વન્યજીવોના ફોટા તમને પાડીને બતાવે છે, જે તમે ડિસ્કવરી ચેનલ પર બાળકો તમે જોતા હશો કે કઈ રીતે આનું વિડીયો શૂટ થતું હોય છે અને કઈ રીતે આપણને એનું પ્રસારણ કરવામાં આવે છે. ત્યાર પછી ફિલ્મ મેકર્સ. ફિલ્મ મેકર્સ એટલે શું થાય છે, ફિલ્મ બનાવનાર. ત્યાર પછી થિયેટર આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે કલાકાર અને થિયેટર એટલે શું થાય, રંગમંચ. તો રંગમંચના કલાકારો એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક અને રિસર્ચર્સ, રિસર્ચર્સ એટલે શું થાય બાળકો, સંશોધન કરનારા. તો અમે અમારા કાર્યક્રમની અંદર કોને કોને પણ જોડીએ છીએ અથવા કોને કોને જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ, તો એક વન્ય પ્રેમી, ત્યાર પછી વન્યજીવ છબી પાડનાર અથવા ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો, વૈજ્ઞાનિક સંશોધકો, આ બધા વ્યક્તિને અમે અમારી સાથે જોડીએ છીએ. વી ગીવ ડેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા. અમે શું કરીએ છીએ, પહેલાં તો આ વિસ્તારોની અંદર એમને ટ્રેનિંગ એટલે શું કરીએ છીએ, ને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવિટી ઇન્વોલ્વ ઇન અવર વર્ક. ઇન્વોલ્વ એટલે શું કહેવાય છે, સામેલ કરવું કે સમાવિષ્ટ કરવું. પછી અમે ટ્રેનિંગ આપીએ છીએ અને ટ્રેનિંગ આપ્યા પછી અમે તેમને અમારી પ્રવૃત્તિની અંદર શું કરીએ, સામેલ કરીએ છીએ અથવા સમાવિષ્ટ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક 3ધા ધોરણમાં છે, ઓકે, એટલે જે બાળક જુદો 3rd સ્ટાન્ડર્ડમાં છે. 3rd સ્ટાન્ડર્ડ એટલે બાળકો એની ઉંમર 9 વર્ષની આસપાસ, બરાબર, 8 થી 9 વર્ષની આસપાસ હોય તેવા વિદ્યાર્થી પણ આની અંદર જોડાયા છે. જો કે આ બુક છપાઈને 4-1 વર્ષ થઈ ગયા છે, એટલે આ બાળક અત્યારે 7મામાં હશે એવું આપણે માનીને ચાલીએ. તો ફરી પાછાનું ગુજરાતી એકવાર જોઈ લઈએ. અમે જે રસપ્રદ વિદ્યાર્થીઓ છે એને આપણે અમે ભાગીદારીનો પ્રસ્તાવ આપીએ છીએ અમારા કાર્યક્રમની અંદર, જે વન્ય પ્રેમી, ત્યાર પછી વન્ય ફોટોગ્રાફર, વન્યજીવ ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો, વૈજ્ઞાનિક સંશોધકો વગેરેને શું કરીએ છીએ, અમે પ્રસ્તાવ આપીએ છીએ. ત્યાર પછી અમે તેમને ટ્રેનિંગ આપીએ છીએ આવા એરિયાઓની અંદર અને પછી અમે અમારી પ્રવૃત્તિમાં તેમને શું કરીએ છીએ, સામેલ કરીએ છીએ. અને અમારો સૌથી નાનો, યંગેસ્ટ કીધું છે, તો અમારો સૌથી નાનો જે સ્વયંસેવક છે
એ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તો બાળકો, અહીં આપણો ત્રીજો જે યુનિટ છે એનું જે ભાષાંતર છે એ પૂર્ણ થાય છે. પરંતુ બાળકો, મેં પહેલાં જ કીધું તેમ નેક્સ્ટ પીરિયડ આવશે તો આને શોર્ટ નોટ તરફ આપણે આગળ વધીશું, અને શોર્ટ નોટ પૂરી થાય પછી આપણે યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 કાર્કની વોકેબ્યુલરી તરફ ધ્યાન આપીશું. અગાઉ પણ કીધું છે કે બોર્ડ દ્વારા પાછળના ચેપ્ટરો અને બે કાવ્ય જે છે એ નીકળ્યા છે, પરંતુ એની એક્સરસાઇઝ જે છે, ગ્લોસરી છે, સિમિલર વર્ડ છે, આ વર્ડને કરવામાં આવ્યા નથી. અને 100% ગ્રામર કદાચ પાઠ નીકળી જાય, પરંતુ ગ્રામર આપણા માટે 100% રહેશે. એટલે ગ્રામર સેક્શન પર સૌથી વિશેષ આ વર્ષે ધ્યાન આપવું પડશે. અને બીજું, વોકેબ્યુલરી એટલે પાઠની અંદર જે તમે V1, V2 બરાબર, L1, L2 આવું અગાઉ જોઈ ગયા છે, એ જ વસ્તુ ફરી પાછું આમાં પણ બધા જ પાઠનું આપણે જોવાનું રહેશે. ગ્રામર 100%, એક્સરસાઇઝ 100%, પાઠ 1-6 અને પોએમ નંબર 1-2 એ આપણો અભ્યાસક્રમમાં રહેશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે 69 છેલ્લે જોયો એટલે આપણો 70 લેક્ચર છે. ઓકે, ચલો તો આપણે આગળ વધીએ પછી નેક્સ્ટ પીરિયડની અંદર.